મિત્રો તમે અત્યાર સુધી ટ્વેન્ટી વન ડે ચેલેન્જ ઘણા બધા પ્લેટફોર્મ પર સાંભળ્યું હશે એ વ્યક્તિએ એકલા ટ્વેન્ટી વન ડે ચેલેન્જ પૂરી કરી હશે પણ આજે મારે તમારી સાથે આ ટ્વેન્ટી વન ડે ચેલેન્જની એક ગેમ રમવી છે ખૂબ જ સરસ મજાની ગેમ થવાની છે આપણે એક વસ્તુ સાંભળી છે કે જો તમે તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ કરતા શીખી જશો ને તો દુનિયાની તમામે તમામ વસ્તુ પર પણ કંટ્રોલ કરતા તમે શીખી જશો સૌથી અઘરી વસ્તુ આજના યંગ જનરેશનમાં એ તમારી વાત કરું કે મારી વાત કરું એ માઇન્ડ કંટ્રોલ છે આપણે આપણા માઇન્ડને કંટ્રોલ નથી કરી શકતા એટલે આપણી લાઈફ આપણા હાથમાં નથી રહેતી અને આપણે જે વિચારીએ છીએ એ તમામ વસ્તુ નથી થતી આજના વિડીયોની અંદર ટ્વેન્ટી વન ડે ચેલેન્જ પ્રિયસર વિદ્યાપીઠ તમામે તમામ પ્રિયસર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે કરવા માટે જઈ રહ્યું છે જેમાં કેવી રીતે તમારે પાર્ટિસિપેટ કરવાનું છે પાર્ટિસિપેટ પૂરેપૂરું ફ્રી છે ટ્વેન્ટી વન ડેઝ તમે કેવી રીતે આ વસ્તુની જર્નીમાં પૂરા કરશો અને પછી એમાં ટોપ થ્રી સ્ટુડન્ટને આપણે પ્રાઇઝ મની પણ આપવાના છીએ તો આખે આખી જર્ની જે ટ્વેન્ટી વન ડેઝની તમારી રહેવાની છે ક્યારથી શરૂ થશે બધું જ

બીજી વસ્તુ રજીસ્ટ્રેશન માટે શું કરવાનું છે તમારે ઓનલી ને ઓનલી આપણો જે ઓફિશિયલ છે એમાં તમારું આખું નામ તમારું સેમિસ્ટર કોલેજ થી અમારે કોઈ મતલબ નથી અને સર 21 વન ડે આઈ એમ ઇન આટલું મોકલી દેવાનું છે એટલે તમારો એક રેકોર્ડ અમારા વોટ્સઅપમાં રહેશે કે ભાઈ આ સ્ટુડન્ટે આ વસ્તુની શરૂઆત કરી છે હવે તમે આ મેસેજ 1 સપ્ટેમ્બર પહેલા ગમે ત્યારે કરી શકશો પહેલી સપ્ટેમ્બર પહેલા તમે ગમે ત્યારે કરી શકો તમારા મિત્રો સાથે પણ તમે વાત કરીને તમારા મિત્રોને પણ આની અંદર જોડી શકો જો એકવીસ દિવસ પછી તમારી લાઈફની અંદર ઘણા બધા ચેન્જ આવશે તમે કહેશો સર કેવા એ તો તમે જ્યારે આની અંદર પાર્ટિસિપેટ કરશો તો એકવીસ દિવસ પછી તમને ખબર પડે બરાબર ગમે ત્યારે તમને એવી ખબર પડી જાય કે આનું સોલ્યુશન આ જ આવવાનું છે તો તો તમે ક્યારેય એમાં પાર્ટ લો જ નહીં આપણને ખબર નથી હોતી હાર થશે કે જીત થશે ત્યારે આપણે એ કોમ્પિટિશનમાં પાર્ટ લઈએ છીએ કદાચ ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો આ એક એવી વસ્તુ છે કે જેમાં તમને સો ટકા ઇમ્પ્રુવમેન્ટ તમારી લાઈફમાં તો દેખાવાનું છે અને આમાં હું પણ તમારી સાથે રહેવાનું છું મતલબ આ ટ્વેન્ટી વન ડેઝની જે ચેલેન્જ છે એ હું પણ તમારી સાથે રહીને ફોલો કરવાનો છું તો તમને બહુ જ મજા આવશે કે ભાઈ આપણે સાથે મળીને આ ચેલેન્જ એક્સેપ્ટ કરવાના છીએ અને આ વસ્તુ કરવાના છીએ અને આની અંદર આપણે સફળતા મળશે તો આવી બીજી ચેલેન્જ પણ તમારા માટે ફ્રી ઓફ આપણે લાવીશું હવે આમાં કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું આપણે એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી બનાવેલું બઉ સિમ્પલ ચેલેન્જ બનાવી છે એમાં અમુક નિયમો જે છે તમારે ફોલો કરવાનો છે સૌથી પહેલું સાત એમ પછી ઉઠવાનું નથી એ ચાહે રવિવાર હોય કે રજા હોય સાત વાગ્યા પછી નથી જો આપણે આમાં છ કે પાંચ વાગ્યાનો ટાઈમ રાખ્યો જ નથી સાત વાગ્યાનો ટાઈમ રાખ્યો સાત વાગ્યા પછી તમારે ઉઠવાનું નથી અને સાડા અગિયાર પછી તમારે સુવાનું નથી

એક એવી વ્યક્તિ જે છે એ તો તમારી ઉપર ઓલવેઝ નજર રાખીને બેઠી છે તમને કદાચ ખબર બી પડી ગઈ હશે ભગવાન બરાબર તમે આ દુનિયામાં બધી જ કદાચ બોલી શકશો પણ એ એક જે જે શક્તિ છે પરમાત્મા છે જેને તમે ગોડ કહેતા હશો જીઝસ કહેતા હશો અલ્લાહ કહેતા હશો એ ઓલવેઝ તમારી ઉપર નજર રાખીને બેઠી છે અને કહેવાય છે કે તમે જેવું કર્મ કરો છો એવું જ તમને રિટર્ન મળે છે તો તમારે જો તમને બહુ જ દિલથી ઈચ્છા થતી હોય તમે તમારા માઇન્ડને કંટ્રોલ રાખી શકતા હોય તો જ આમાં ભાગ લેજો બરાબર તમે કોઈને ખોટું બતાવવા માટે કે તો કોઈને સારું લગાડવા માટે આમાં પાર્ટિસિપેટ ના કરતા હું તમને ખાસ રિક્વેસ્ટ કરીશ નહીં આમાં કેવું થશે રિગ્રેટ તમને જ થશે કે હું ખોટું કરી રહ્યો છું પણ બીજાને કંઈક બીજું બતાવી રહ્યો છું અને એ રિગ્રેટ લાઈફમાં ઓલવેઝ રહેતા હોય છે તો હું તમને આ જ વસ્તુ શીખવાડીશ કે તમારે મને બતાવવા માટે આ વસ્તુ નથી કરવાની તમારે તમારા માટે આ વસ્તુ કરવાની છે હવે સૌથી પહેલાં ઉઠીને સવારે પાણી લેવાનું છે હું એવું નહીં કે વોર્મ બોટલ લેવાનું છે નોર્મલ પાણી માટલાનું લઈ શકો ફ્રીજનું પાણી નથી લેવાનું એ પાણીની અંદર અડધું લીંબુ લેમન અને જો તમને હની ગમતું હોય મધ ગમતું હોય તો તમે એની અંદર એડ ઓન કરી શકો છો હાફ સ્પૂન બરાબર લીંબુ પણ અડધું હાફ સ્પૂન અને વોટર આ એક બેસ્ટ વસ્તુ છે તમને ડેટોક્સ કરવા માટે હવે આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેનું વજન વધારે હશે ને એને પણ આમાં બેનિફિટ થવાનું છે તમારું વજન એકવીસ દિવસમાં બે થી ત્રણ કિલો તો રિડ્યુસ થઈ જવાનું છે બરાબર તો આ વસ્તુ સવારે ઉઠીને પહેલા બ્રશ કર્યા પછી તરત જ આ જ વસ્તુ તમારે કરવાની છે બરાબર અને આનો ટ્રેક રેકોર્ડ કેવી રીતે રાખવાનો છે એ બી હું તમને કહીશ કે તમને અમને કેવી રીતે ખબર પડશે કે આ તમામ વસ્તુ તમે કરી દે એના પછી ફોર્ટી મિનિટ એક્સરસાઇઝ કરવાની છે ફોર્ટી ફાઇવ મિનિટ એક્સરસાઇઝ તમે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો તમને જો સાંજે જીમ જવાની ઈચ્છા હોય સાંજે એક્સરસાઇઝ કરવી હોય તો સાંજે બી કરી શકો છો મોર્નિંગમાં કરવી હોય તો મોર્નિંગમાં કરી શકો છો દિવસ દરમિયાન આ જે આપણો ટાઈમ છે સાત વાગ્યાથી સાડા અગિયારનું એમાં તમે તમારી ફોર્ટી ફાઇવ મિનિટ એનથી વધારે કરવી હોય તો એમાં વાંધો નથી પણ ફોર્ટી ફાઇવ મિનિટ તમારે કરવાની છે અને સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાનો છે બરાબર હેલ્ધી બ્રેકફાસ્ટ ખાસ લેવાનો છે બરાબર બ્રેકફાસ્ટ તમારો હેલ્ધી હોવો જોઈએ ઠીક એના પછી લંચ અને ડિનરની આપણે વાત કરીએ લંચ અને ડિનર ઘરનું ખાવાનું છે તમને જે ગમે ખાઈ શકો પણ ઘરનું ખાવાનું છે બહારનું તમારે કશું જ ખાવાનું નથી બહાર તમારે નાસ્તો પણ નથી કરવાનો બહાર તમારે કોલ્ડ ડ્રિંક પણ નથી પીવાની બહારથી તમારે ચોકલેટ્સ પણ નથી ખાવાની બહારની એક પણ વસ્તુ ખાવાની નથી સર બહારથી લાઈન ઘરે ખાઈ શકું ના બહારથી લાઈન પણ ઘરે ખાવાની નથી ઘરે બનેલું જે હોય એ જ તમારે કરવાનું છે નાસ્તો પણ તમારે કરવાનો નથી એ પણ બહારના પેકેટ્સ જ હોય છે નાસ્તો પણ બહારના જ બધા પેકેટ્સ હોય છે એટલે નાસ્તો એ તમારે કરવાનો નથી ઘરે જે બન્યું હોય તમામ વસ્તુ તમે ખાઈ શકો ઘરે બનેલી તમામ વસ્તુ તમે ખાઈ શકો છો લંચ અને અંદર અને ટ્રાય કરશો કે ડિનર તમે લેટમાં લેટ એટ પીએમ સુધીમાં કરી લેશો પણ બધું જ ઘરનું બનાવેલું હવે તમે એમ કહો સર મારે ક્યારેક બહાર જવાનું થયું હતું તો તમે એ ચેલેન્જ પૂરી કરી દીધી તમે એ ચેલેન્જમાંથી બહાર નીકળી ગયા બહાર જવાનું થાય છે તો કેવી રીતે તમારે એને મેનેજ કરવું એ તમારો સવાલ છે બરાબર કેમ કે એને ચેલેન્જ કહેવાય જીવનમાં સિમ્પલ ચેલેન્જ તો થોડી મળી જાય સાહેબ એકવીસ દિવસ વીસ દિવસ કરી લઈશ એક દિવસ બહાર ખાઈ લઈશ શું ફરક પડે ના એને માઇન્ડ કંટ્રોલ કર્યો ના કહેવાય તો એમાં તમારે બહાર જવાનું થાય છે કંઈ પણ થાય છે તો એને તમારે મેનેજ કરવાનું છે ભાઈ ઘેરથી બનાવીને લઈ જાઓ બરાબર ઘેરથી થેપલા બનાવીને લઈ જાઓ ઘેરથી ભાખરી બનાવીને લઈ જાઓ આ તમારે મેનેજ કરવાનું છે અમે નહીં કરીએ નાસ્તો નથી કરવાનો ખાસ પેકેટ્સ અને નાસ્તો નથી કરવાનો હવે એના પછી લખ્યું છે નો આઉટસાઇડ ફૂડ બહારનું એક પણ ફૂડ નહીં ચાહે પેકેટ હોય ચોકલેટ હોય કોલ્ડ ડ્રિંક્સ હોય કોઈ પણ વસ્તુ તમારે બહારની કન્ઝ્યુમ નથી કરવાની થ્રી આવર્સ ઓફ રીડિંગ તમારે તમારા સબ્જેક્ટ જે ભણવાના સબ્જેક્ટ છે એનું ત્રણ કલાકનું મિનિમમ રીડિંગ હોવું જોઈએ એ ચાહે તમે હોમવર્ક બી લખતા હોય તોય ચાલે વાંચતા હશો તો પણ ચાલશે પણ મિનિમમ થ્રી આવર્સ બરાબર મેક્સિમમ તમે આમાં કોઈ જગ્યાએ કોઈ ચિંતા નથી મેક્સિમમ તમે ગમે તેટલું કરી શકો મિનિમમ આટલું છે એના પછી ટુ પેજ ઓફ બુક રીડિંગ તમારે બારની કોઈક બુક જે લો તમે ગીતા વાંચી શકો છો એક્સ્ટ્રા કોઈ મોટિવેશનલ બુક વાંચી શકો છો બહારની કોઈ પણ બુકના બે પેજ વાંચવાના છે અને એમાંથી તમે શું શીખ્યા એ નોટ ડાઉન કરવાનું છે તમારી ડાયરીની અંદર તમે એમાંથી શું શીખ્યા એ તમારે નોટ ડાઉન કરવાનું છે તમારી ડાયરીની અંદર રિસ્પેક્ટ અને સ્માઇલ તમારે એ દિવસ દરમિયાન કોઈ એક વ્યક્તિને સ્માઇલ આપવાની છે ચાહે તમારી કોલેજનો પટાવાળો હોઈ શકે બરાબર કોઈ જગ્યાએ તમે જાઓ છો કોઈ વ્યક્તિ તમારા માટે કંઈક સારું કામ કર્યું તો સ્માઇલ આપી શકો છો થેન્ક યુ કહી શકો છો અને તમામે તમામ વ્યક્તિઓ તમને દિવસ દરમિયાન મળે છે રિસ્પેક્ટ આપવાનો છે ગુસ્સો ક્યાંય નથી કરવાનો ચાહે તમારા પેરેન્ટ્સ હોય ચાહે તમારા મિત્રો હોય ગમે તેટલો એનો વાંક હોય તો પણ તમારે ગુસ્સો નથી કરવાનો તો હું એડ કરી દઉં છું ગુસ્સા કરવાનો જ નથી ગુસ્સો કરવાનો નથી ઠીક છે ખાસ ધ્યાન રાખવાનું છે એકવીસ દિવસ પછી તમે કરી લેજો પણ એકવીસ દિવસ પછી કદાચ તમે એ પણ નહીં કરો તો આ વસ્તુ તમારે ખાસ ગુસ્સો કરવાનો નથી એના પછી મેક્સિમમ ટુ મિનિટ વિડીયો હવે આને આપણે બે રીતે કરીએ છીએ મેક્સિમમ ટુ મિનિટ વિડીયો અથવા તો આખા દિવસ દરમિયાન તમે જે કર્યું એક પેજ પર લખી લો બરાબર આખા દિવસ દરમિયાન તમે આ જે કરો છો જેમ કે સવારે ઉઠ્યા કેટલા વાગે એનો એક નાનકડું ક્લિપ લઈ લો બે સેકન્ડની પછી આ તમે બનાવ્યું છે એનો ફોટોગ્રાફી ક્લિપ લઈ લો મિનિટ એક નાની ક્લિપ લઈ લો લંચ તમે શું શું કર્યું કર્યું એક કે ક્લિપ લઈ લો આવતું નથી રીડિંગ બેઠા છો એની એક નાની ક્લિપ લઈ લો પછી બે પેજની બુક રીડિંગ કર્યું એની નાની ક્લિપ તમે એમાંથી શું શીખ્યા એ તમે ઓડિયોમાં એડ કરી શકો છો આખા દિવસનું તમારે એક ઓડિયો અને વિડીયોનું એક મર્જ કરીને તમે બે મિનિટ મેક્સિમમ બે મિનિટ ફરીથી આપણા નંબર પર ડે કરીને મોકલી દેવાનું છે ભાઈ આ નો વિડીયો ડેમાં ખાસ લખવાનું ડેટ બરાબર ફર્સ્ટ તારીખ એટલે ફર્સ્ટ ડેટ હશે આપણે પહેલી તારીખથી ચાલુ કરીશું ડેટ ખાસ લખી દઉં અને વિડીયો સેન્ડ કરી દેવાનો છે બહુ હાઈ ક્વોલિટી મોકલવાની જરૂર નથી નોર્મલ મોકલવાનો છે બીજી વસ્તુ તમને એમ લાગે સર હું વિડીયો નથી બનાવી શકું એમ તો એક પેજ ઉપર તમારા આખા દિવસના કામમાં તમે શું કર્યું જેમ કે સવારે આટલા વાગે ઉઠ્યા બ્રેકફાસ્ટમાં તમે આ લીધું લંચમાં તમે આ લીધું આટલો કલાક તમે વાંચ્યું આ કલાક તમે આ બુક વાંચી આ બુકમાંથી તમે આ શીખ્યા આ વ્યક્તિને તમે રિસ્પેક્ટ આપી આ વ્યક્તિને તમે સ્માઇલ આપી પરફેક્ટ જે તમે વિડીયોમાં મેન્શન કરવાના હતા એ તમે એક પેજમાં તમારી એક ડાયરી બનાવો એકવીસ દિવસની એમાં મેન્શન કરીને એનો ફોટોગ્રાફ મોકલી આપશો કયા નંબર પર આ એક જ ઓફિશિયલ નંબર ઉપર ઠીક છે એના પછી બેસ્ટ ત્રણ સ્ટુડન્ટ હશે એને આપણે કેશ પ્રાઇઝ આપીશું બેસ્ટ ત્રણ સ્ટુડન્ટને આપણે કેશ પ્રાઇઝ આપીશું બરાબર આને જો વ્યક્તિ એવું પ્લેટફોર્મનો એ સ્ટુડન્ટ નથી પણ એકવીસ દિવસ તમે જે આ ફોલો કરશો અને તમારા બોડીની અંદર જે ચેન્જ આવશે કેમકે તમે આમાં આઉટસાઇડ ફૂડ બંધ કરી દીધું છે ગુસ્સા પર કાબુ કર્યો છે એક લાઇફ સ્ટાઇલને ફોલો કરી રહ્યા છો અને હું તો તમને એવું બી કહીશ કે લંચ અને ડિનરમાં બની શકે ત્યાં સુધી એવી જ વસ્તુ ખાઓ કે જે કદાચ તમારો વજન વધારે હોય તો એ ઘટાડવામાં પણ મદદરૂપ કરી શકે મતલબ ઘરનું હેલ્ધી વસ્તુ જે મમ્મીના હાથની બનેલી હોય બરાબર એટલે મમ્મીને બી એવું ના કહેતા કે મમ્મી બહાર પાણીપુરી ખાવાની સરે ના પડી છે તું ઘરે બનાવી દે ને તો હેલ્ધી વસ્તુ નથી બરાબર ઘરે બનશે પણ પૂરી તો તમે બહારથી લાયા છો ને એ બધી વસ્તુ તમે બહારથી લાયા છો એટલે વસ્તુ છેલ્લે તો હેલ્ધી નથી એટલે બની શકે ત્યાં સુધી ઘરનું શાક રોટલી ખાઓ દાળ ભાત ખાઓ ભાખરી ખાઓ રોટલો ખાઓ શાક ગમે તે તમે ખાઈ શકો છો પણ ઘરે મમ્મીના હાથનું બનાવેલું તો આ આપણી ચેલેન્જ છે જે તમારે ફોલો કરવાની છે આ ચેલેન્જની અંદર તમને કોઈ પણ ખ્યાલ નથી આવતો તો પહેલી તારીખ પહેલા તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરીને પણ પૂછી શકો છો તો રજીસ્ટ્રેશન આપણે ઓન કરી દીધા છે જેટલા રજીસ્ટ્રેશન તમે કરી શકો એટલા તમે કરી શકો છો કોઈ ફોર્મ નથી ભરવાનું કોઈ ફીસ નથી આપવાની આ એક એવી વસ્તુ આપણે આપણા જીવનમાં શીખી રહ્યા છીએ કે જેનાથી એકવીસ દિવસ પછી આપણે લાઈફમાં એ વસ્તુ શીખી જઈશું કે માઇન્ડ કંટ્રોલ આપણે કરવાનો છે અને ખાસ આ એકવીસ દિવસ દરમિયાન મોબાઈલની અંદર ખાસ

સોશિયલ મીડિયાનો સ્ક્રીન ટાઈમ તમારો થર્ટી મિનિટ હોવો જોઈએ અને આડી અવડી કોઈ પણ વસ્તુ લાઈફમાં કરતા હોય તમને ખબર હોય કે આ વસ્તુ ખોટી છે એકવીસ દિવસ દરમિયાન નથી કરવાની મોબાઈલમાં જોવાની નથી અને કરવાની પણ નથી બરાબર તો આ વસ્તુ ખાસ અને આ એકવીસ દિવસની ચેલેન્જ બોયસ અને ગર્લ્સ બંને માટે ઓપન છે તો બંને સ્ટુડન્ટ્સ બંને જેન્ડર આની અંદર એપ્લાય કરી શકે છે તો આપણે શીખવું છે કે માઇન્ડ કંટ્રોલ કેવી રીતે થાય

ચેલેન્જમાં કોઈ તમારી ઉપર જોવાનું નથી તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે પૂરી ઈમાનદારી સાથે પૂરા એથિક્સ સાથે રૂલ્સ રેગ્યુલેશન સાથે ભગવાનની આંખો તમને ઓલવેઝ જોઈ રહી છે એના સાથે આની અંદર ભાગ લેજો એક પણ એક્ટિવિટીને તમે કોઈ દિવસ માટે બ્રેક કરો છો તો એ ચેલેન્જ તમારી પૂરી થઈ જાય અને પ્રાઇઝ માટે એકવીસે એકવીસ દિવસ જેમના વિડીયો અથવા તો પેજ પર લખેલું આવશે એમને જ આપણે આની અંદર કન્સિડર કરીશું અમને સારું લાગે આપણા પ્લેટફોર્મને સારું લાગે એટલા માટે કોઈ વસ્તુ જીવનમાં ક્યારેય કરવી નહીં તમારા જીવનમાં કંઈક સારું થાય તમારા પેરેન્ટ્સ તમારા ઉપર ગૌરવ અનુભવે એના માટે સો ટકા વસ્તુ કરજો તમારા પેરેન્ટ્સ નહીં કહેજો કે મેં આવી એક ચેલેન્જની અંદર ભાગ લીધો છે બરાબર અને હું સરસ રીતે એકવીસ દિવસ આ વસ્તુ ફોલો કરીશ એના માટે તમે મને પણ સપોર્ટ કરજો તો મળીએ છીએ આપણે એકવીસ દિવસ પછી આ ચેલેન્જના વિનર સાથે વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર આવતા રહેશે જોતા રહેજો હું પણ આ તમારી સાથે ટ્વેન્ટી વન ડેઝ ચેલેન્જમાં ભાગ લેવાનો છું મળીએ છીએ બ બાય ટેક કેર